પ્રક્રિયામાંથી મુક્તિ મળી અને સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યું છે મંડળ. સીધા મંડળના સચિવ છે હસમુખભાઈ, એમની સાથે વાત કરીશું. હસમુખભાઈ, ઐતિહાસિક નિર્ણય અને બદલાવ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ પેપરલેસ પદ્ધતિથી હવે પરીક્ષાઓ લેવાશે, કેવી રીતે આયોજન કરશો? માનનીય મુખ્ય સચિવશ્રી સાહેબનો વિઝન છે કે સરકારમાં 25-30 વર્ષ માટે સેવામાં આવે છે ઉમેદવારો, તો આ ઉમેદવારોની પસંદગી સંપૂર્ણ તટસ્થતાથી, પારદર્શક રીતે અને સાચા અને સારા ઉમેદવારો સરકારમાં જોડાય તે માટે આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામનું આયોજન કરવામાં આવેલ છે. અત્યાર સુધી આપણે જિલ્લાના, રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો રાખીને પરીક્ષા લેતા હતા, પરંતુ હવે એ 15,000 ઉમેદવારોની ક્ષમતા છે એક જ પેપર, કારણ કે આપણે કોમ્પ્યુટર લેબમાં એક સાથે પરીક્ષા 15,000ની લઈ શકીએ છીએ. તેથી કરીને દિવસના 3 પેપરો લેવામાં આવશે. 3 સેશન્સમાં 45,000 ઉમેદવારોની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ થશે. માનો કે બીટગાર્ડની પરીક્ષા અમે લેવાના છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબનો આદેશ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બીટગાર્ડની પરીક્ષાઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાની અમારું પૂરેપૂરું આયોજન છે. અને 4,18,000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાય ત્યારે સ્વાભાવિક રીતે દરરોજના 45,000 ઉમેદવારોની પરીક્ષા લઈશું તો લગભગ 9-10 દિવસ સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે. અને દરેક સેશનમાં પ્રશ્નપત્રનો સેટ બદલવો પડશે, કારણ કે એકનું એક પેપર તો પૂછી શકાય નહીં. એટલે આના લીધે ડિફિકલ્ટી લેવલ પણ, દરેક પ્રશ્નપત્રનું ડિફિકલ્ટી લેવલ પણ સપ્રમાણ રહે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. કોઈને એવું લાગે કે પોતાને સેશન્સમાં વધારે ભારે પેપર આવ્યું છે, બીજા સેશન્સમાં હલકું પેપર આવ્યું છે, એનો પણ અમે તકેદારી રાખી છે. અને સાયન્ટિફિક સિસ્ટમથી એને સુટેબલ સ્કેલિંગ પદ્ધતિથી મેરિટ બનાવવામાં આવશે. ખાસ જે સમયનો સંદર્ભ છે, કારણ કે બાકીની પરીક્ષાઓમાં પ્રશ્નદીઠ સમય આપવામાં આવે છે, આમાં સિસ્ટમ શું હશે, ઉમેદવારને કેટલો સમય મળશે, એને પ્રશ્નપત્ર કોમ્પ્યુટર પર કેવી રીતે મળશે, એને પ્રવેશ મેળવવાનું હશે કેવી રીતે મળશે? કારણ કે અગાઉની પરીક્ષાઓમાં જે ગેરરીતિ ઓનલાઈન પરીક્ષાઓમાં પણ થયેલી છે સાહેબ. ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિની વાતો 2-4 દિવસથી પેપરમાં બી આવે છે અને ઉમેદવારોને મૂંઝવણ છે, પરંતુ અમે જે એજન્સી પસંદ કરવાના છીએ, જે કરી રહ્યા છીએ, એ સંપૂર્ણપણે વિશ્વસનીય, તટસ્થ અને ખૂબ પ્રતિષ્ઠિત એજન્સી છે અને આવી કોઈ જ ઘટના ઘટવાની નથી. ઉમેદવારો મંડળની ઉપર પૂરો વિશ્વાસ રાખે, મંડળ ખૂબ જ સહાનુભૂતિ અને સતર્કતાથી આ એજન્સીને કામ સોંપેલું છે. ઉમેદવારોની ઓળખ કરવા માટે ઉમેદવારને 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર હાજર કરવામાં આવશે. ત્યારબાદ એની ઓળખ પ્રક્રિયા પૂરી થયા પછી તેને કોમ્પ્યુટર લેબ કહી મળશે, કોમ્પ્યુટરમાં કયા બેઠક વ્યવસ્થા મળશે તે પણ એને જ્યારે પોતે રજિસ્ટ્રેશન કરશે પરીક્ષા કેન્દ્ર પર ત્યારે એને ખબર પડશે. ત્યાર પછી પણ એનો ફોટો, જે તે ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો છે એનો ફોટો પણ લેવામાં આવશે, જે અમારા રેકોર્ડ પર રહેશે. જ્યારે આ ઉમેદવાર પસંદ થાય અને જ્યારે હાજર થવા જાય ત્યારે પણ આ ફોટો મેચ કરવાનો રહેશે. એટલે કે બીજો ઉમેદવાર પરીક્ષા આપશે એવું પણ બનવાનું નથી. પરીક્ષા લાઈવ છે. પરીક્ષા એક વખત પ્રશ્નપત્ર બી જ્યારે એક સમય, જ્યારે માનો કે 10-12નું પેપર છે તો 10 વાગે જ પેપર એ કોમ્પ્યુટર પર આવવાનું છે. એડવાન્સમાં પેપર કોઈના હાથમાં છે નહીં, કોઈ એક જગ્યાએથી નિયંત્રિત થતેલું ઓનલાઈન થવાનું છે અને પેપર ત્યાં પ્રદર્શિત થવાનું છે. અને ઉમેદવારને પરીક્ષાના ગુણના આધારે એને સમય આપવામાં આવે છે. બીટગાર્ડની પરીક્ષાની વાત કરીએ તો એમાં 100 માર્કનું પ્રશ્નપત્ર છે, એટલે એને 2 કલાકનો સમય આપણે આપવાનો છે. અને આ 2 કલાકના સમયમાં એને આખું પ્રશ્નપત્રનો જવાબ આપવાનો છે, નહીં કે કોઈ પ્રશ્નદીઠ એને સમય આપેલો નથી, પરંતુ આખા પ્રશ્નપત્રનો પૂર્ણ કરવાનો સમય 2 કલાકનો છે. જ્યારે ઉમેદવાર પોતાનું પ્રશ્નપત્ર 2 કલાકમાં લખી રહે છે ત્યાર પછી એ સબમિટ કરશે, ત્યારબાદ જ એની પરીક્ષા પૂર્ણ થશે. જો એ માનો કે એને લખવાનું રહી જાય છે અને 2 કલાક પૂર્ણ થાય છે તો ઓટોમેટિક કોમ્પ્યુટર બંધ થઈ જશે. એટલે ઉમેદવારે છેલ્લે સબમિટ ફરજિયાત કરવું પડશે. સબમિટ ન કર્યું હોય તો બધું જ લખેલું ફેંક જશે અથવા તો ડિલીટ થઈ જાય? ના, ઉમેદવાર માનો કે સબમિટ કરવાનું ચૂકી જાય છે, કોઈ છેલ્લી ઘડીએ સુધી એ લખવા કરે છે, પરંતુ જ્યારે કોમ્પ્યુટર નો સમય પૂરો થશે
તો એ સબમિશન થઈ જશે અને કોમ્પ્યુટર બંધ થઈ જશે. ઓટો સબમિશન થઈ જશે, ઓટો સબમિશન, ઓટો સબમિટ થઈ જશે. બીજો ઉમેદવારોના મનમાં પ્રશ્ન એટલા માટે છે કે ઉર્જા વિભાગે જે પરીક્ષાઓ લીધી હતી એ આ પ્રકારે સંપૂર્ણ ઓનલાઈન કોમ્પ્યુટર લેબમાં જઈને લેવાની હતી, પરંતુ છેલ્લે કૌભાંડમાં એવું આવ્યું કે આખે આખું સેન્ટર જ હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. સુરતમાં ઘટના છે, સુરત પોલીસે પણ એમાં લગભગ 40 ઉમેદવારોને નોકરી લાગ્યા પછી એમની ધરપકડ કરેલી છે અને ઉર્જા વિભાગ અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે. આખું સેન્ટર કેપ્ચર કરી અને સિસ્ટમ આવતું હતું, આ પ્રકારની ઘટના ઓનલાઈન એક્ઝામમાં બનેલી છે. આપે જે વાત કરી તે એજન્સી, આ અમે જે એજન્સી મંડળે હાલમાં પસંદ કરી છે એના કરતાં અલગ એજન્સી છે. આપણે જે મંડળની એજન્સી પસંદ કરી છે એ ખૂબ પ્રતિષ્ઠિત, ખૂબ વિશ્વસનીય, ખૂબ મોટું નામ ધરાવતી એજન્સી છે. સરકારે ખર્ચનો કોઈ જ ખર્ચને પહોંચી વળવા માટે પણ તૈયારી બતાવી છે. ખૂબ મોટો ખર્ચો થવાનો છે, પણ મેં કહ્યું એમ કે માનનીય મુખ્ય સચિવશ્રીનો આગ્રહ છે કે સરકારમાં સાચા અને સારા ઉમેદવારો જોડાય, જેની 25-30 વર્ષ આપણે સેવાઓ લેવાની છે, તો યોગ્ય પદ્ધતિથી આ ઉમેદવારોને નોકરી મળે અને નોકરીમાં જોડાય. એવી કોઈ જ શક્યતા નથી હાઈજેક થવાની, કારણ કે એ વખતે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવશે, જામર લગાવવામાં આવશે અને પ્રશ્નપત્ર એક વખત ઓનલાઈન આવી જાય ત્યાર પછી એમાં કોઈ જ ચેડા થઈ શકવાના નથી. પહેલી પરીક્ષા કઈ લેશો તમે? અમલીકરણ ક્યારથી થશે આ નવા પરીક્ષા પદ્ધતિનું? શરૂઆત અમે 207 મદદનીશ ઇજનેર નર્મદા જળ સંપત્તિ વિભાગના 10,094 ઉમેદવારો 17-12-23 રવિવારના રોજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાના છે અને આ માટે અમદાવાદ ગાંધીનગરના કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. આભાર. વાત કરવા માટે હસમુખભાઈ પટેલ હતા, સચિવ છે મંડળના, અને આ મહત્વપૂર્ણ નિર્ણય સરકારની સૂચના પ્રમાણે લેવામાં આવ્યો છે કે જે અત્યાર સુધી ઘટનાઓ હતી, સમયનો વેડફાટ થતો હતો, જે પૈસા પેપર છાપવા પેપર ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હતી, આ બધામાંથી મુક્તિ લઈ ટેકનોલોજીનું સંકલન કરી અને હવે ઓનલાઈન પેપરલેસ પરીક્ષા પદ્ધતિ તરફ આ મંડળ આગળ જઈ રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં જ પહેલી પરીક્ષા જે છે નર્મદા વિભાગના અધિક મદદનીશ ઇજનેરની એ આ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લેવામાં